નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સાધનાથી સિદ્ધિ તરફ. યોગ માર્ગે ચાલનારા સાધકો મોટે ભાગે એક જ ફરિયાદ કરતા રહે છે કે મેં ઘણા વર્ષો સુધી સાધના કરી, એમ છતાં સાધનાનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી, એનું ઈચ્છિત પરિણામ કેમ નથી મળતું. મેં વિધિવત સાધના કરી, એમ છતાં પણ મને લાભ ના થયો. શું યોગશાસ્ત્રમાં બતાવેલા યોગ સાધનાનો મહિમા ખોટો છે? આવા કેટલાય પ્રશ્નો આપણા મનમાં પેદા થાય છે. વાસ્તવમાં યોગશાસ્ત્રોમાં વર્ણવેલી યોગ સાધનાઓનો મહિમા અને તેમના મળતા આધ્યાત્મિક લાભોનો વાતો અક્ષરશ સાચી છે. શાસ્ત્રોમાં જણાવેલ માર્ગે ચાલીને ઘણા સાધકો, તપસ્વીઓ, યોગીઓ તથા સંતોએ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, મોક્ષ મુક્તિ અને સમાધિ જેવી અનેક સિદ્ધિઓ મેળવી છે. જે રીતે હાઇડ્રોજનના બે અણુ તથા ઓક્સિજનનો એક અણુ ભેગા મળે તો પાણી બની જાય છે, એ જ રીતે જો પ્રયોગ સાચી રીતે કરવામાં આવ્યો હોય તો તેમાં આવશ્યક સફળતા મળે છે. જે રીતે ચિકિત્સકે આપેલી દવા તથા પરેજી પાડવાનું મહત્વ સરખું હોય, એ જ રીતે યોગાભ્યાસની સાથે સાથે આપણી જીવનશૈલીનું પણ એટલું જ મહત્વ છે. જો ઔષધિ ખૂબ અક્ષીર હોય પણ રોગી ખાનપાનની પરેજી ન પાડે તો દવાનો પૂરતો લાભ નહીં મળે. એ જ રીતે યોગ સાધનામાં સફળતા મેળવવા માટે યોગાભ્યાસની સાથે સાથે યોગ સાધકોનો જીવનશૈલી એટલે કે ખાનપાન, રહેણીકેણી, શયન, જાગરણ, ચિંતન, મનન વગેરેનું પણ એટલું જ મહત્વ છે. આ સંદર્ભમાં અર્જુનના મનમાં જાગેલી શંકા તથા સંદેહના નિવારણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નાત્ય સનંતસ્તુ યોગાસી ન ચેકાંત મન સનંત ન ચાની સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવે ચાર્જુન. અર્થાંત, હે અર્જુન, આ યોગ બહુ ખાનારાને, બિલકુલ ન ખાનારને, બહુ ઊંઘનારને કે બહુ જાગનારને સિદ્ધ થતો નથી. તો પછી કોને યોગ સિદ્ધ થાય, કોને યોગમાં સફળતા મળે? આ પ્રશ્નના જવાબમાં ગીતા 6:17 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગા ભવતે દુઃખઃ. અર્થાત, દુઃખોનો નાશ કરનાર યોગ તો યોગ્ય આહાર વિહાર કરનારને, કર્મોમાં યથાયોગ્ય પ્રયત્ન કરનારને તથા યથાયોગ્ય સુનાર તથા જાગનારને સિદ્ધ થાય છે. આની સાથે સાથે યોગાભ્યાસમાં નિયમિતતા હોવી જરૂરી છે. ને અનિયમિત રીતે અને અધરા મનથી કરેલી યોગ સાધના કદાપી સફળ થતી નથી. આપણે જો સફળતા મેળવી હોય તો બિલકુલ નિયમિતતા જાળવવી જ જોઈએ. સાધના પ્રત્યે અતૂટ શ્રદ્ધા તથા વિશ્વાસ હોવા પણ જરૂરી છે. સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ વગર સાધના સફળ થતી નથી. પોતાના સાધનોમાં, મંત્રમાં, ભક્તિમાં ઈષ્ટ દેવ અને ગુરુનો અટલ શ્રદ્ધા હોવી અનિવાર્ય છે. તપમાલિન માં ઉમા વિશે માનસકારે લખ્યું છે, જન્મ કોટે લગે રગર હમારી બરહુ સામુ ન તરહુ કુવારી તજઉ ન નારદ કર ઉપદેશુ આપુ કહ હરી સત બાર મહેશુ. અર્થાત, શિવને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તપમાલિન માં પાર્વતી કહે છે કે કરોડો જન્મ સુધી મારી તો એક જ અર્થ રહેશે કે કાં તો શિવજીને વરીશ અથવા કુંવારી રહીશ. સ્વયં શિવજી પણ જો 100 વાર કહે તો પણ નારદજીના ઉપદેશનો ત્યાગ નહીં કરું. આ જ રીતે સબળી પણ તેનો ગુરુ મતંગ ઋષિના કહ્યા પ્રમાણે ભગવાન રામની પ્રતીક્ષા કરતી રહી. મહર્ષિ મતંગે શરીર છોડતા પહેલાં સબળીને કહ્યું હતું કે પુત્રી સબળી, તું હંમેશા તારી મનમાં શ્રદ્ધા તથા વિશ્વાસ જાળવી રાખજે અને તપ જપ કરતી રહેજે. એક દિવસ પ્રભુ શ્રીરામ તારી ચૂપડી આવીને તને દર્શન આપશે. સબળીએ એ પ્રમાણે જ કર્યું અને ખરેખર ભગવાન શ્રીરામ સબળીને દર્શન માટે આવ્યા. પોતાના ઈષ્ટગુરુ પ્રત્યે આવા સમર્પણ બરાબરે નરેન્દ્ર નામના કાર્યસ્થળ છોકરો અને વિવેકાનંદ બની ગયું. મૂળ શંકર દયાનંદ સ્વામી બની ગયા. આનંદ બુદ્ધનો પ્રિય શિષ્ય બની ગયો. આ અને બાળક શ્રીરામ યુગ ઋષિ શ્રીરામ શર્મા આચાર્ય તરીકે જગવિખ્યાત થઈ ગયા. તેથી સાધનામાં સંદેહ અને સંશયનો ત્યાગ કરીને અતૂટ શ્રદ્ધા તથા નિષ્ઠા રાખવી અનિવાર્ય છે.
મહર્ષિ પતંજલિએ પણ યોગ સૂત્ર 31માં યોગ માર્ગમાં આવતા 9 પ્રકારના વિઘ્નોની ચર્ચા કરી છે. તે છે વ્યાધિ, સત્યાન, સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિ, દર્શન, અલભ્ય ભૂમિકત્વ અને અનવસ્થિત્વ. શરીર, ઇન્દ્રિયો અને ચિત્તમાં કોઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થવો તે વ્યાધિ છે. વ્યાધિ પેદા થતાં સાધનોમાં મન લાગતું નથી. અકર્મણ્યતા અર્થાત સાધનામાં પ્રવૃત્ત ન થવાના ભાવ સત્યાન કહેવાય છે. પોતાની શક્તિમાં કે યોગમાં ફળમાં સંદેહ હોવાના સ્વભાવને સંશય કહે છે. સંશય એવો એ પણ યોગ માર્ગનું વિઘ્ન છે. યોગ સાધનામાં બેદરકારી તથા અનિયમિતતા રાખવી તે પ્રમાદ છે. આળસ પણ સાધનામાં બહુ મોટું વિઘ્ન છે. સાંસારિક વિષયો પ્રત્યે મોહ રાખવામાં કારણે ચિત્તમાં વૈરાગ્યનો અભાવ થઈ જાય છે, તેમજ અવિરતિ કહે છે. આ સાધના બરાબર નથી એવું લાગતું તેને પ્રાંતિ દર્શન કહે છે. યોગ સાધના કરતા રહેવા છતાંય કોઈ કારણે યોગની સ્થિતિ પ્રાપ્ત ન થાય એના કારણે સાધકના ચિત્તમાં અસંતોષ ઉત્પન્ન થાય છે. એના કારણે સાધક બહિર્મુખી થઈ જાય છે. તેથી આ પણ સાધનામાં એક પ્રકારનું વિઘ્ન જ છે. એને અલભ્ય ભૂમિકત્વ કહે છે. અને યોગ સાધનામાં ચિત્તમાં ચંચળતા અર્થાત ચિત્ત એકાગ્ર ન રહેવું એ પણ વિઘ્ન છે. તેને અનવસ્થિત તત્વ કહે છે. આથી આપણે આ બધા વિઘ્નો પર વિજય મેળવવો જોઈએ. ત્યારે જ આપણને પરમ લક્ષ્ય એવી સમાધિ પ્રાપ્ત થાય છે. યુગ ઋષિ પંડિત પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ તેમના આત્મકથા મારું વિલ અને વારસોમાં સાધનામાં સફળતા માટે 3 મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. એ છે માતૃવત પરોદાયસુ પરદ્રવ્યસુ લોષ્ટવત અને આત્મવત સર્વભૂતેશુ. આપણે સમગ્ર સ્ત્રી જાતિ કે માતાની દ્રષ્ટિએ હોવી જોઈએ. પુરુષ હોય તો સ્ત્રી બધા પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી જોઈએ. વાસનાની દ્રષ્ટિ નહીં, આપણે પાળકાના ધનની લાલચ ન રાખવી જોઈએ અને જગતના બધા જીવોમાં પોતાના આત્માના દર્શન કરવા જોઈએ. પ્રાણીઓમાં પણ પોતાના આત્માને જોવો જોઈએ. આ ઉપરાંત સાધનોની સાથે સ્વાધ્યાય, સંયમ, ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ, સમય સંયમ અને અર્થ સંયમ તથા સેવાનો ક્રમ પણ ચાલુ રાખવો જોઈએ. એનાથી સાધનામાં આવશ્યક સિદ્ધિ પ્રાપ્ત થશે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સાધનામાં સફળતા માટે સાધકે કામિની તથા કંચનનો એટલે કે